17 જાન્યુઆરી 1820 ના રોજ સંત જલારામ બાપા દ્વારા વીરપુરમાં અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી. તેની યાદમાં જામનગરના જલારામ મંદિર હાપા ખાતે 17 જાન્યુઆરીના રોજ 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ રાખવામાં આવ્યો હતો. 111 પ્રકારના અલગ અલગ રોટલા બનાવી અને 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જલારામ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્નક્ષેત્રમાં આવેલા ભક્તોને આ રોટલોની પ્રસાદી રૂપે આપવામાં આવ્યો હતો. આ રોટલા ઉત્સવના દર્શન માટે જલારામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેઓએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. ભાવિન ભોજાણી, ઘણા વર્ષોથી આ હાપા જલારામ મંદિરે લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ઘણા લોકો ચાલીને આવે છે, કારણ કે લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોય છે. આ મંદિરે ઘણા ટાઈમથી આ બંને ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, એ જ રીતે આજે પણ રોટલા અન્નકૂટ રાખવામાં આવેલ છે. કારણ કે 17 જાન્યુઆરી 1820માં વીરપુર ખાતે જલારામ બાપાએ અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી, તેની યાદી નિમિત્તે હાપા જલારામ મંદિર ખાતે રોટલા અન્નકૂટ થતો હોય છે. એ જ રીતે આજે પણ સતત અગિયારમાં વર્ષે અન્નકૂટ થયો છે અને હું પણ દર્શનનો લાભ લઈ આવું છું અને ઘણા બધા લોકો ચાલીને એ રીતે માનતા લઈને પણ આવતા હોય છે. ખૂબ આસ્થા જોડાયેલી છે આ મંદિર સાથે.